hello student welcome to another video lecture session for corporate accounting semester three in last video lecture session we discussed the, uh, about last unit uh, corporate social responsibility uh, we already complete two sessions of this chapter so here we are going to start another uh, video session uh, it is session number three for this chapter we discussed corporate social responsibility meaning and concept in first two sessions. So today uh, here we are going to start uh, with uh, another uh, topic in this chapter that is a stakeholder of the company. Company should consider its stakeholders. The company and stakeholders, any wabato, any બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એના વિશે વિચારવું જોઈએ દે શુડ નોટ બી નિગ્લેક્ટ એને કંપનીએ નજર અંદાજ ન કરી શકાય કે ન કરવા જોઈએ નંબર વન મેક્સિમમ પ્રોફિટ એન્ડ મેક્સિમમ વેલ્થ વેર સોરી આર ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એની બિઝનેસ યુનિટ નેચરલ વસ્તુ છે કે કોઈ પણ ધંધો તમે ચલાવતા હોય તો એ ધંધામાં વધુમાં વધુ નફો મળે અને વધુમાં વધુ તમે પૈસા કમાવો એ કોઈ પણ ધંધાનો મુખ્ય હેતુ હોય છે ધ માઇન્ડસેટ ઓફ મેનેજમેન્ટ ઇઝ ટુ ગીવ મોર એન્ડ મોર રિટર્ન ઇટ મીન્સ ડિવિડન્ડ ટુ ધ શેર હોલ્ડર્સ ઓફ ધ કંપની કે કંપનીમાં જે મેનેજમેન્ટ છે એનું માઇન્ડસેટ કેવું હોય છે એમની માનસિકતા એવી હોય છે કે લોકો વધુમાં વધુ પૈસા કમાય વધુમાં વધુ નફો કમાય અને એના જે શેર હોલ્ડર્સ છે એને વધુમાં વધુ ડિવિડન્ડ વહેંચી શકે મેનેજમેન્ટ ઓલવેઝ ફેવર શેર હોલ્ડર્સ અને જે મેનેજમેન્ટ વિભાગ છે સંચાલન વિભાગ એ હંમેશા શોલ્ડર્સના હકની એના હિસ્સાની વાત કરતા હોય છે ઇન મોડર્ન ટાઈમ્સ ધ એબો કન્સેપ્ટ ડઝ નોટ સ્ટેન્ડ પ્રેક્ટિકલ એન્ડ ટ્રુ અત્યારનો સમય એવો છે કે અત્યારના સમયમાં આપણે જો આ કન્સેપ્ટ થી કોઈ કંપની કામ કરે તો એ વ્યાજબી નથી અને લાંબા સમય માટે કંપની ચાલી શકતી પણ નથી પ્રેક્ટિકલ સિચ્યુએશન કંઈક અલગ છે અત્યારની ધીસ કન્સેપ્ટ મે બી ટ્રુ ઇન પ્યોર કેપિટલિઝમ કે જ્યાં મૂડીવાદી અર્થતંત્ર હોય મૂડીવાદી સંસ્થા હોય કે મૂડીને જ કેપિટલને ધ્યાનમાં રાખવાનું હોય મૂડી જ ભેગી કરવાની સંપત્તિ જ બનાવવાની હોય એવા ખ્યાલથી કોઈ સંસ્થાની સ્થાપના થઈ હોય તો આ જે ખ્યાલ છે કે વધુમાં વધુ નફો કમાવો વધુમાં વધુ સંપત્તિ ભેગી કરવી એ ત્યાં ઓકે કહી શકાય બટ અત્યારનો જે સમય છે એ આવો નથી બટ નાવ ધ ડે હેવ બીન ચેન્જ અત્યારના જે દિવસો છે અત્યારનો જે સમય છે ટોટલી બદલાઈ ગયો છે ડ્યુ ટુ સોરી ડ્યુ ટુ કે અત્યારે વિશ્વ એક નાનું સૂક્ષ્મ થઈ ગયું છે કે દુનિયાના કોઈ પણ દેશમાં દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે તમે ઘેર બેઠા એની સાથે વાત કરી શકો છો ડિજિટલ રિવોલ્યુએશન ડિજિટલ ઔદ્યોગિક ક્રાંતિ તો આવેલી જ છે સાથે આધુનિકરણ પણ થઈ ગયું છે કે વીજળીના જે ઉપકરણો છે ડિજિટલ જે આપણે કહીએ છીએ યુગ છે તો એમાં પણ ક્રાંતિ આવી ગઈ છે ઘેર બેઠા તમે વર્લ્ડ સાથે દુનિયાના કોઈ પણ માણસ સાથે વાત કરી શકો છો એની સાથે ડીલ કરી શકો છો બિઝનેસ કરી શકો છો એટલું નાનું એવું આ જગત થઈ ગયું છે એક મોબાઈલ એક લેપટોપ તમે જોઈ શકો છો એનાથી તમે આખી દુનિયા સાથે કનેક્ટ થઈ થઈ શકો છો તો આ સમયમાં આપણે જો આવી મૂડીવાદી વાતો કરીએ કે ફક્ત કંપનીના જે સે છે એને જ હક હિસ્સો મળવો જોઈએ એને જ નફો કમાવાના વિશે વાત કરીએ તો એ બહુ ખોટી વાત ગણાશે પ્રેક્ટિકલ વસ્તુ નથી તો આ રેગ્યુલેશનના બેઝ ઉપર એવું છે કે કંપનીને સમાજને સરકારને આ બાબતોમાં બધે ધ્યાનમાં રાખવા પડશે એ લોકોમાં એવરનેસ આવી ગઈ છે કંપનીમાં

કે અત્યાર સુધી કંપનીઓ સમા શેર હોલ્ડર્સ છે એ જ કંપનીના સાચા માલિક છે એ જ બધું સેક્રિફાઈસ કરે છે એમાં એનું જ રોકાણ છે પણ હકીકત વાસ્તવિકતા કંઈક જુદી છે કે ફક્ત શેરહોલ્ડર્સ છે એ જ કંપનીના સ્ટેક હોલ્ડર નથી એ જેના ઓનર છે એવું નથી કંપનીમાં બધું ફૂલફિલ એ જ કરે છે એવું નથી એ સિવાયના પણ વ્યક્તિઓ લોકો સંસ્થાઓ વસ્તુઓ છે કે જે કંપનીના સક્સેસમાં કોન્ટ્રીબ્યુશન કરે છે કંપનીના સક્સેસ માટે સેક્રિફાઈસ કરે છે તો કંપનીએ એ લોકોને પણ ધ્યાનમાં લેવા જોઈએ સચ અધર આર સ્ટેક હોલ્ડર ઓફ ધ કંપની અને આ છે એ કંપનીના બીજા હકદારો છે જેમ કે આર કસ્ટમર એના ગ્રાહકો સપ્લાયર માલ પૂરો પાડનાર વ્યક્તિઓ સંસ્થાઓ એમ્પ્લોઈઝ એના કર્મચારીઓ ઇન્વેસ્ટર એમાં રોકાણ કરનારાઓ એન્ડ મેની મોર અને એ સિવાયના ઘણા બધા એઝ પર સ્ટેક હોલ્ડર થિયરી ઇન્ક્રીઝ ઇન ધ વેલ્થ ઓફ સેરોલ્ડર્સ ડઝ નોટ મીન ઇન્ક્રીઝ ઇન ધ વેલ્થ ઓફ સોસાયટી ઇટ મિન્સ સ્ટેક હોલ્ડર સ્ટેક હોલ્ડરની થિયરી છે એમાં એવું છે કે સેઓલ્ડર્સની સંપત્તિમાં વધારો થાય એટલે સમાજની સંપત્તિમાં વધારો થઈ જાય પણ પ્રોપર આ થિયરી કામ કરે છે અથવા વાસ્તવિક છે જોઈએ ડ્યુ ટુ કેપિટલિઝમ મિકેનિઝમ સેલ્ડર્સ કેન ઓન હ્યુજ એમાઉન્ટ બાય વે ઓફ ડિવિડન્ડ એક્સેટ્રા બટ ધ રિયલ કોન્ટ્રીબ્યુટર આર અધર સ્ટેક હોલ્ડર કે મૂડીવાદી અર્થતંત્ર છે મૂડીવાદી જે મિકેનિઝમ છે ગોઠવણ થયેલી છે એ પ્રમાણે સે હોલ્ડર્સ છે બહુ ખૂબ જ નફો કમાય છે ડિવિડન્ડ સ્વરૂપમાં પણ ખરેખર સેલ સિવાયના અન્ય લોકો પણ કંપનીના સ્ટેક હોલ્ડર્સ છે કોન્ટ્રીબ્યુટર છે સેક્રિફાઈઝર છે એવું કહી શકાય કંપની શુડ એક્સેપ્ટ ધેર ક્લેમ ફ્રોમ સુપર પ્રોફિટ કંપનીએ એ બાબતોને કે એ જે સ્ટેક હોલ્ડર્સ છે સે સિવાયના એના જે ક્લેમ છે એનો દાવો દાવો એ ક્લેમ અંદર દાવાના સેન્સમાં નથી પણ એમનો જે હક છે એને પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે કંપની જે પ્રોફિટ કમાય છે એમાં કંપનીના સે તો હક હિસ્સો છે જ પણ એ સિવાય જે બીજા સ્ટેક હોલ્ડર્સ છે કંપનીના સે સિવાયના એનો જે અધિકાર છે એને પણ ધ્યાનમાં લેવો જોઈએ સ્વીકારવો જોઈએ

આ સિદ્ધાંતથી કંપનીએ આ બધા સ્ટેક હોલ્ડર સાથે કામ કરવું જોઈએ કે કંપનીને જાળવી રાખવામાં નફો કમાવામાં અને નફાને ટકાવી રાખવામાં આ બધા લોકોનો પણ ફાળો છે કંપની શુડ કન્સિડર ધેર ઓપિનિયન ઇન રિલેવન ડિસિઝન મેકિંગ પ્રોસેસ કંપની શુડ નોટ થિંક ધેટ ઇટ ઇઝ ટોપિક ઇટ ઇઝ ધેર રાઇટ ટુ ગેટ સમ રિટર્ન કંપનીએ અમુક ધંધાકીય નિર્ણયો જે લેવાના છે એમાં આ જે કંપનીના સ્ટેક હોલ્ડર્સ છે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇન્ટરનલી ઓર એક્સટર્નલી એ લોકોનો ઓપિનિયન પણ એમાં કન્સિડર કરવો જોઈએ ધ્યાનમાં લેવો જોઈએ કંપની એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે કંપની જે ચેરિટી કરે છે એ ચેરિટી છે એ દાન છે બટ આ જે સ્ટેક હોલ્ડર્સ છે એ લોકોનો એ અધિકાર છે હક છે અને કંપની એમનો હક એમને આપી રહી છે રિસ્પોન્સિબિલિટી ટુ વોર્ટ સ્ટેક હોલ્ડર ઇઝ નોટ વન વે ચેરિટી ફ્રોમ ધ કંપની સ્ટેક હોલ્ડર આર ઓલ્સો સોરી આર ઓલવેઝ ઇન્વિઝિબલ સ્ટ્રીમ એન્ડ રિસોર્સિસ ઓફ ઇન્કમ ફોર ધ કંપની ઇટ રિઝલ્ટ ઇન ટુ સસ્ટેનેબલ પ્રોફિટ ફોર ધ કંપની કે કંપની એવું સમજે એવું જવાબદારી એ કંપની એવું સમજે કે પોતાની જવાબદારી કે પોતે બધું ડોનેશન આપે છે સમાજને સંસ્થાને પર્યાવરણને તો એવું નથી આ જે સ્ટેક હોલ્ડર્સ છે જે એન્વાયરમેન્ટ છે સોસાયટી છે ગવર્મેન્ટ છે લોકલ કમિટીસ છે એનો પણ કંપનીને એ લોકો પણ પોતાનું કોમ્પોનેન્ટ છે કંપનીને એનો હક અધિકાર છે એક પાર્ટ છે સેક્રિફાઈસ કરે છે એ લોકો કોન્ટ્રીબ્યુશન આપે છે કંપનીનો પ્રોફિટ મેન્ટેન કરી રાખવામાં કંપનીને સક્સેસ તરફ લઈ જવામાં કે સક્સેસ એકવાર મળી ગયું તો એ સક્સેસને જાળવી રાખવામાં એ સફળતાને જાળવી રાખવામાં આ જે લોકો છે એનો પણ એક ભાગ છે એનો પણ એક રોલ છે સ્ટેક હોલ્ડર કેન બી ક્લાસિફાઈડ ઇન ધ ફોલોઇંગ ગ્રુપ્સ એમ્પ્લોઈઝ કસ્ટમર ઇન્વેસ્ટર સપ્લાયર શેર હોલ્ડર્સ ગવર્મેન્ટ સોસાયટી લોકલ કોમ્યુનિટી મેનેજર એન્વાયરમેન્ટ તો આ બધાને પણ સ્ટેક હોલ્ડર્સ ગણી શકાય આ લોકો પણ એક સ્ટેક હોલ્ડર જ છે કંપનીમાં

એમને લગતી બાબતોનો કોઈ નિર્ણય લેવાની પ્રક્રિયા હોય કે નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લેવા માટે ડિસિઝન લેવા માટેના પ્રોસેસમાં આ લોકોના પણ ઓપિનિયન લેવા જોઈએ એમનો પણ વ્યૂ જાણવા જોઈએ કે એ લોકો શું વિચારી રહ્યા છે તો એવા કયા કારણો છે કે આ લોકોને અંદર પાર્ટિસિપેટ થવા દેવા જોઈએ એમાંનું પહેલું છે મેનેજમેન્ટ કેન ગેટ રિયલ એન્ડ ટ્રુ ફીડબેક ફ્રોમ સ્ટેક અલ તો આ લોકો કોઈ બાબતમાં કોઈ એમનું ફીડબેક આપશે એમના મંતવ્યો રજૂ કરશે બાબતો રજૂ કરશે તો એ ખરેખર વાસ્તવિક હશે સાચી હશે ઇટ ઇઝ ટ્રુ ફેર એન્ડ ઇથિકલ ટુ ઇન્વોલ્વ સ્ટેક હોલ્ડર્સ સ્ટેક હોલ્ડર્સ જે હકદારો છે હિસ્સેદારો છે એને આ ડિસિઝન મેકિંગ પોલિસીમાં એમને એને આપણે પાર્ટિસિપેટ થવા દઈએ તો એ ખરેખર સાચું છે વ્યાજબી છે અને નૈતિક રીતે પણ એ યોગ્ય ગણાય છે નંબર સી છે ઇન્વોલ્વમેન્ટ ઓફ સ્ટેક હોલ્ડર ઇઝ ઓલસો બેનિફિસિયલ ટુ ધ કંપની એઝ વેલ એઝ એઝ શેર હોલ્ડર્સ ઇટ ઇઝ વિન વિન કન્સેપ્ટ કે જે આ અન્ય સ્ટેક હોલ્ડર્સ છે અધર સ્ટેક હોલ્ડર્સ છે જે કંપનીની ડિસિઝન પોલિસી મેકિંગમાં કંઈ પ્રોસેસમાં એને આપણે એમની હેલ્પ લઈએ એમના ઓપિનિયન લઈએ એમનો વ્યૂ જોઈએ તો એ જે પ્રોસેસ કરવામાં આવે કંપની તરફથી કે એ લોકો કંપનીના ડિસિઝનમાં ઇન્વોલ્વ થાય તો એ કંપની માટે તો સારું છે જ સાથે સાથે કંપનીના જે શેર હોલ્ડર્સ છે એના માટે પણ સારું છે અને વિન વિન કન્સેપ્ટ એવો પણ કહી શકાય નંબર સિક્સ એન્વાયરમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમંગ ઓલ ધ એબો મેન્સન સ્ટેક હોલ્ડર ધ કંપની શુડ એક્સેપ્ટ ધેર વ્યુઝ બાય હર્ટ એન્ડ હેટ આપણે નંબર ઓફ સ્ટેક હોલ્ડર્સનું લિસ્ટ જોઈ ગયા પોઈન્ટ નંબર ફોરમાં જેમાં એમ્પ્લોયી કસ્ટમર ઇન્વેસ્ટર સપ્લાયર શેર હોલ્ડર્સ ગવર્મેન્ટ સોસાયટી એક્સેટ્રા એમાં જે એન્વાયરમેન્ટ છે એ સૌથી મહત્વનો સ્ટેક છે તો કંપનીએ એન્વાયરમેન્ટ વિશે એન્વાયરમેન્ટની બાબતમાં દિલથી અને દિમાગથી બંને રીતે વિચારવું જોઈએ વિથ સપોર્ટ ઓફ ધ સ્ટેક હોલ્ડર ઓર્ગેનાઇઝેશન વુડ સીઝ ટુ સોરી વિધાઉટ સપોર્ટ ઓફ ધ સ્ટેક હોલ્ડર ઓર્ગેનાઇઝેશન વુડ સીઝ ટુ એક્ઝિટ

કે જે લોકોને કંપનીના હિતમાં રસ છે અને એ લોકો કંપની દ્વારા એ લોકોને એની અસર થયેલી છે અથવા કંપની દ્વારા એની અસર થવાની છે ઇન્ટરનલ સ્ટેક હોલ્ડર હેઝ ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ એન્ડ રિલેશનશીપ વિથ કંપની સચ એઝ એમ્પ્લોઈઝ શેર હોલ્ડર્સ ઇન્વેસ્ટર વાઇલ એક્સટર્નલ સ્ટેક હોલ્ડર આર નોટ ડાયરેક્ટલી વર્કિંગ વિથ ધ કંપની બટ આર અફેક્ટેડ બાય ધિસિઝન ઓફ ધ કંપની સચ એઝ સપ્લાયર કમ્યુનિટીઝ એક્સેટ્રા ઇન્ટર્નલ સ્ટેક હોલ્ડર આર પ્રાઇમરી સ્ટેક હોલ્ડર એક્સ્ટર્નલ સ્ટેક હોલ્ડર આર સેકન્ડરી તો એ સિવાય સ્ટેક હોલ્ડર્સના બીજા પણ ભાગ કરી શકીએ ઇન્ટર્નલ એન્ડ એક્સટર્નલ ઇન્ટરનલ મતલબ આંતરિક કે જેમાં કંપની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે ફોર એક્ઝામ્પલ એના એમ્પ્લોઈઝ કર્મચારીઓ છે એના શેર છે એના ઇન્વેસ્ટર છે તો એ લોકો કંપનીમાં ડાયરેક્ટલી કનેક્ટેડ છે એક્સટર્નલ સ્ટેક હોલ્ડર્સની વાત કરીએ તો જે કંપની સાથે ડાયરેક્ટલી ક્યાંય કનેક્ટેડ નથી પણ કંપનીના કોઈ ડિસિઝનથી કંપનીના કોઈ પ્રોસેસથી એ લોકોને પણ એની અસર થાય છે તો એવા એક્સટર્નલ સ્ટેક હોલ્ડર્સમાં એના સપ્લાયર છે લોકલ કોમ્યુનિટીઝ છે એન્વાયરમેન્ટ છે સોસાયટી છે ગવર્મેન્ટ છે આ બધા એક્સટર્નલ સ્ટેક હોલ્ડર્સ છે તો કંપનીના કોઈ ડિસિઝનથી કંપનીની કોઈ પ્રોસેસથી એ લોકોને પણ એની અસર થાય છે જે ઇન્ટરનલ સ્ટેક હોલ્ડર છે એને પ્રાથમિક પ્રાઇમરી સ્ટેક હોલ્ડર કહી શકાય અને એક્સટર્નલ સ્ટેક હોલ્ડર છે એને સેકન્ડરી બાહ્ય બિસાઇડ પ્રેઝન્ટ સ્ટેક હોલ્ડર કંપની શુડ ટેક કેર અબાઉટ ઇટ ફ્યુચર સ્ટેક હોલ્ડર આ ઉપરાંત આ જે વર્તમાન શેર હિસ્સેદારો છે સ્ટેક હોલ્ડર છે એ સિવાય કંપનીએ ભવિષ્યના સ્ટેક હોલ્ડર્સ વિશે પણ વિશે પણ થોડી વિચારણા કરવી જરૂરી છે નંબર થ્રી

Concept of CSR is closely related with elements. Elements explain the nature of CSR. Number one, voluntary, ethical, and legal activity. CSR is basically voluntary activity to be undertaken by the large companies as well as small business units. CSR system by force voluntary switch. મોટા મોટી જે કંપનીઓ છે એ અને જે નાના બિઝનેસ યુનિટ છે એ લોકો પણ સીએસઆરને એક્સેપ્ટ કરે છે અથવા એક્સેપ્ટ કરવા જોઈએ બિઝનેસ યુનિટ્સ આર વોલ્યન્ટરી એન્ડ ઇથિકલ બાઉન્ડ ટુ રિટર્ન બેક ટુ ધ સોસાયટી નેચર એન્ડ એન્વાયરમેન્ટ કોઈ પણ ધંધાકીય સાહસ છે તો નૈતિક રીતે એ જવાબદાર છે બંધાયેલું છે કે સોસાયટીને નેચર કુદરત એન્વાયરમેન્ટ પર્યાવરણને પાછથી કંપની આ બિઝનેસ કંઈક મેળવે છે તો એ લોકોને કંઈક એનું રિટર્ન વળતર આપવું એમની નૈતિક જવાબદારી છે કંપનીની સીએસઆર ઇઝ કમ્પલસરી ઇન ઇન્ડિયા અન્ડર સેક્શન 135 ઓફ ધ કંપનીઝ એક્ટ ફોર ધ લાર્જ કંપનીઝ જે બહુ મોટી કંપનીઓ જાયન્ટ કંપનીઓ છે એમાં કંપનીઝ એક્ટ 2013 માં અન્ડર સેક્શન 135 માં સીએસઆર કમ્પલસરી ગવર્નમેન્ટ ઇન્ડિયન ગવર્નમેન્ટે કરેલું છે જે મોટી મોટી કંપનીઓ છે એના માટે સ્ટેક હોલ્ડર ઓરિયન્ટેડ શેર હોલ્ડર્સ આર નોટ ઓનલી સ્ટેક હોલ્ડર ઓફ પ્રોફિટ એન્ડ માઉન્ટેન ઓફ વેલ્થ બટ અધર ઓલ્સો એલિજિબલ ટુ ક્લેઇમ દેર પાર્ટ ઇન પ્રોફિટ જે કંપનીમાં શેર ધારકો છે શેર હોલ્ડર્સ છે એ જ કંપનીના હકદાર છે હિસ્સેદાર છે એવું ન કહી શકાય એ લોકોને જ કંપનીનો જે નફો મોટો નફો થાય છે એ લોકોને જ સંપત્તિ મેળવા માટે અધિકાર છે એવું ન ગણી શકાય પણ આ સિવાયના જે લોકો છે જે કંપનીમાં સ્ટેક હોલ્ડર્સ ગણી શકીએ અથવા માનવામાં આવે છે સમજવામાં આવે છે એ લોકોને પણ અધિકાર છે હક છે એ કંપનીના નફામાં એમને પણ ભાગ મળવો જોઈએ સચ અધર સ્ટેક હોલ્ડર આર કસ્ટમર સપ્લાયર ઇન્વેસ્ટર ગવર્મેન્ટ એન્વાયરમેન્ટ કોમ્યુનિટી સચ આ અધર સ્ટેક હોલ્ડર કયા છે આપણે અવારનવાર નામ જોઈ ગયા છીએ સરકાર પર્યાવરણ રોકાણકારો એના માલ પૂરો પાડનાર સપ્લાયર એના ગ્રાહકો લોકલ કોમ્યુનિટીઝ સોસાયટી વગેરે સચ સ્ટેક હોલ્ડર હેવ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કોન્ટ્રીબ્યુશન સેક્રિફાઈઝ એન્ડ રોલ ઇન ધ સક્સેસ ઓફ ધ કંપની આ બધા જે સ્ટેક છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપનીના સફળતા માટે એ લોકોએ સેક્રિફાઈસ ત્યાગ કરેલો હશે કંઈ કોન્ટ્રીબ્યુશન કરેલું છે ત્યારે કંપનીએ સફળ થાય છે એમનો કોઈ ને કોઈ રીતે રોલ કંપનીની સફળતા પાછળ રહેલો છે અન્ડર સેલ્ફિશ કેપિટલિઝમ મિકેનિઝમ સચ સ્ટેક હોલ્ડર આર નોટ એબલ ટુ ગેટ એની રિટર્ન ફ્રોમ કંપનીઝ કે જે સેલ્ફિશ કેપિટલિઝમ મિકેનિઝમ છે મૂડીવાદી જે પ્રોસેસ છે આપણે કહીએ મૂડીવાદી અર્થતંત્ર છે અથવા મૂડીવાદી આપણી જે પ્રક્રિયા છે એને કારણે એવું બને છે કે જે ઘણા અધિકૃત કે અધિકાર જેને છે આ કંપનીના પ્રોફિટમાં પાર્ટ મેળવવા માટેનો છતાં પણ એને કંપનીના પ્રોફિટમાંથી કંઈ હક હિસ્સો મળતો નથી તેથી આ જો સીએસઆર સિસ્ટમ એપ્લાય કરવામાં આવે તો એવું બની શકે કે જે લોકો કંપનીમાં ખરેખર હકદાર છે કંપનીના નફામાં ભાગ મેળવવા માટે કંપનીની સંપત્તિમાં ભાગ મેળવવા માટે એ લોકોને અન્યાય થતો હોય તો સીએસઆર પોલિસી સીએસઆર સિસ્ટમ જો કંપનીમાં એપ્લિકેબલ હોય એપ્લાય થયેલી હોય તો આવા લોકો જે કંપનીના નફાથી વંચિત રહી ગયા છે પોતાના અધિકારથી વંચિત રહી ગયા છે એ લોકોને એમાં એનો રિવોર્ડ મળી શકે બદલો મળી શકે નંબર થ્રી અલાઇનમેન્ટ ટુ ઇકોનોમિકલ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી મેક્સિમમ પ્રોફિટ એન્ડ હાયર ડિવિડન્ડ આર ધ મેઇન મોટિવ ઓફ ધ કંપની એટલે કંપની ફોકસ ઇઝ ઓનલી ઓન ઇન્ટરેસ્ટ ઓફ ઇટ શેર વધુમાં વધુ નફો અને ઊંચામાં ઊંચું વધુમાં વધુ ડિવિડન્ડ આ કંપનીના મુખ્ય હેતુઓ છે કોઈ પણ કંપની ચાલુ હોય તો એનો મુખ્ય હેતુ વધુ નફો કમાવવાનો નફામાંથી વધુમાં વધુ રકમ ડિવિડન્ડ તરીકે એના શેર હોલ્ડર્સને આપવી આ કંપનીનો મેઇન એમ હોય છે કંપની ક્યાં વધારે ફોકસ કરે છે એના શેર બાબતમાં એમાં વધારે રસ લેતી હોય છે રન ફોર પ્રોફિટ નફા માટે જ કંપની ચાલતી હોય છે ઇઝ હાર્મફુલ ફોર ઇઝ હાર્મફુલ ફોર અધર સ્ટેક હોલ્ડર ઓફ ધ કંપની કંપની જો નફા માટે જ ચલાવવામાં આવતી હોય તો કંપનીમાં શેર સિવાયના જે સ્ટેક હોલ્ડર છે સોસાયટી એન્વાયરમેન્ટ ગવર્મેન્ટ એના સપ્લાયર એના એમ્પ્લોઈઝ આ બધા માટે નુકસાનકારક થશે અધર સ્ટેક હોલ્ડર લાઈક સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ શુડ નોટ બી ઇગ્નોર બીકોઝ દે હેવ ઓલ્સો પ્લે પ્લે વાઇટ રોલ ઇન સક્સેસ ઓફ ધ કંપની અન્ય જે હિસ્સેદારો છે જેમ કે સોસાયટી છે પર્યાવરણ છે એના એમ્પ્લોઈઝ છે એના સપ્લાયર છે ગવર્મેન્ટ છે આ બધાનો પણ એક મહત્વનો ભાગ છે મહત્વનો હિસ્સો છે કંપનીની સફળતા પાછળ ધીસ ઇનવિઝિબલ સોર્સિસ મતલબ સ્ટ્રીમ્સ શુડ નોટ સોરી શુડ બી કેપ્ટ લાઈવ વન્સ ધે ડ્રાય ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રિવાઇવ ધેમ કંપનીએ શેર હોલ્ડર્સને તો ધ્યાનમાં રાખવા જરૂરી છે પણ સાથે સાથે એના જે અધર સ્ટેક હોલ્ડર્સ છે ફોર એક્ઝામ્પલ એમ્પ્લોઈઝ એના ગવર્મેન્ટ એન્વાયરમેન્ટ સોસાયટી તો આ બધા લોકોને આ અધર સ્ટેક હોલ્ડર્સને પણ કંપનીએ જીવંત રાખવા જોઈએ એને ધ્યાનમાં રાખવા જોઈએ જો એક વખતે સુકાઈ જશે ડ્રાઈડ મતલબ સુકાઈ જવું મતલબ નાશ થઈ જવું એ અર્થમાં છે અહીંયા એક વખતે ખતમ થઈ જશે તો ફરીથી એને જીવંત કરવા કે જીવંત રાખવા ખૂબ જ અઘરું થઈ જશે ઇન શોર્ટ કંપનીઝ ઇકોનોમિક મોટિવ પ્રોફિટ એન્ડ ડિવિડન્ડ ટુ વોર્ડ શેર હોલ્ડર્સ કેટિંગ એન્ડ સેફ ગાર્ડિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ મતલબ સમાજ અને પર્યાવરણ જો સુરક્ષિત નહીં હોય કે એને સુરક્ષિત રાખવામાં નહીં આવે તો કંપનીની જે આ નીતિ છે કે વધુમાં વધુમાં વધુ નફો કમાવો શેર હોલ્ડર્સને વધુમાં વધુ ડિવિડન્ડ આપવું આ પોલિસી આ મેથડડડ કંપનીમાં લાંબા સમય સુધી ચાલી શકશે નહીં ઇવન કંપની જ લોંગ ટાઈમ માટે રન નહીં થાય લોંગ ટાઈમ માટે પ્રોટેક્ટ નહીં કરી શકે પોતાની જાતને રિવાઈવ નહીં કરી શકે કંપની તો કંપની માટે જરૂરી છે કે કંપનીના સેર હોલ્ડર્સ સિવાયના જે સ્ટેક હોલ્ડર્સ છે એને હાઉ ટુ લીવ એમને કઈ રીતે જીવાડવા કઈ રીતે જીવંત રાખવા હાઉ ટુ રિવાઇવ હાઉ ટુ સેવ ોટેક્ટ એમને કઈ રીતે બચાવવા કઈ રીતે એમનું સંરક્ષણ કરવું એ બાબતને કંપનીએ ધ્યાનમાં લેવી જરૂરી છે ધ કંપની શૂડ ડિફ્રાય ઇટ્સ રિસ્પોન્સિબિલિટી ટુવોડ સોસાયટી ટુ ઇકોનોમિક રિસ્પોન્સિબિલિટી કંપનીની એ નૈતિક જવાબદારી છે એ કંપનીએ પોતાની જવાબદારી નિભાવવાની છે ડિફ્રાય ચૂકવવાની છે સમાજને અર્થતંત્રને કે કંપનીની એ જવાબદારી કંપનીએ ચૂકવવી જોઈએ कंपनी शुड नॉट ईट एक्स ग्रेड्युली सॉरी कंपनी शुड गेट ईट ग्रेड सॉरी कंपनी शुड इट एक्स ग्रेड्युली एंड शुड नॉट किल हेन टू पुल आउट ऑल द एक्स फ्रॉम द फ्रॉम हर वोम आप जूनी स्टोरी है प्रमाण एक सोनानी ईंडा आपती है મરઘી જે હતી સોનાના ઈંડા આપતી હતી દરરોજ એક સોનાનું ઈંડું મૂકે અને એનો માલિક બજારમાં વેચીને પૈસા કમાતો ધીમે ધીમે સંપત્તિવાન થઈ ગયો પછી એની પત્નીને વિચાર્યો કે આપણે દરરોજ એક ઈંડું આપે છે એના કરતાં આપણે એને મારીને પેટમાંથી બધા જ ઈંડા ચોરી લઈએ તો એક સાથે ખૂબ જ બધા પૈસા આપણને મળી જશે તો એમ કરી અને એ લોકો મરઘીને એ મારી નાખે છે અને એના પેટમાંથી પેટ પાણી ઈંડા લેવા જાય છે પેટમાં કંઈ હોતું જ નથી તો એ સ્ટોરીનો કન્સેપ્ટ અહીં મૂકેલો છે કે કંપનીએ ધીમે ધીમે આ જે ગોલ્ડન એક્સ જે આપણે કહીએ છીએ એ ખાવા જોઈએ લેવા જોઈએ એવો વિચાર ક્યારેય ન કરવો જોઈએ અથવા એવું ક્યારેય ન કરવું જોઈએ કે આ મરઘીને આપણે હેન્ડ જે છે એને મારી નાખીને પેટમાંથી બધા જ ઇન્ડેક્સ સાથે લઈ લઈએ એવું ક્યારેય કંપનીએ વિચારવું જોઈએ નહીં એવું ક્યારેય કંપનીએ કરવું જોઈએ પણ નહીં ઇન ઇક્વિલિબ્રિયમ બિટવીન ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ અગેન્સ્ટ ધ લો ઓફ નેચર અર્થતંત્ર અને સામાજિક જવાબદારી વચ્ચેનું જો બેલેન્સ મેન્ટેન નહીં થાય ઇનબેલેન્સ થઈ જશે અસમાનતા એમની વચ્ચે આવી જશે તો એ કુદરતની વિરુદ્ધનો નિયમ છે કુદરત એવું કહે છે કે તમારે તમારી સામાજિક જવાબદારી અને તમારું અર્થતંત્ર આર્થિક નીતિઓ જે છે ઇકોનોમિક જે છે બંનેને બેલેન્સ કરવું જોઈએ જો તમે એને ઇનબેલેન્સ કરશો તો કુદરતની વિરુદ્ધ થશે અને કુદરત એનું પરિણામ તમને આપશે

દેઅર ફોર દે આર એથિકલી રિસ્પોન્સિબલ ટુ રિપેર ઇટ ઇઝ વેરીંગ પીરિયડ કોઈ પણ બિઝનેસ યુનિટ હોય કોઈ પણ ધંધો હોય તો એની જવાબદારી છે કે એ ધંધાની પ્રોસેસને કારણે એ બિઝનેસ ઓપરેટ થવાને કારણે સમાજને સોસાયટીને એન્વાયરમેન્ટને જે કંઈ ડેમેજ થાય છે એ ડેમેજ રિપેર કરવું જોઈએ એ નુકસાન ભરપાઈ કરવું જોઈએ એ જે તે બિઝનેસ યુનિટની ઇથિકલ રિસ્પોન્સિબિલિટી છે નૈતિક જવાબદારી છે નહીતર એવું બનશે જો એ જવાબદારી ચૂકી જશે તો ઇન ફ્યુચર એવું થશે કે પોતાનો ધંધાને બચાવવો એ એમના માટે અઘરું થઈ જશે લાંબા સમય માટે પ્રોફિટ કરી શકશે નહીં અને ધંધાને ચલાવી શકશે પણ નહીં મેનેજિંગ એક્સટર્નાલિઝ એક્સટર્નાલિટીઝ ઇટ મીન્સ સાઈડ ઇફેક્ટ ઓફ કંપનીઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ મોડર્ન ઇન્ડસ્ટ્રીઝ ટ્રાન્સપોર્ટેશન એન્ડ લાઈફસ્ટાઈલ અત્યારનો જે આધુનિક ઉદ્યોગો છે જે જે ટ્રાન્સપોર્ટેશન છે છે માણસોની એ આપણા પર્યાવરણને અર્થતંત્રને ખૂબ જ પ્રમાણમાં મોટા પ્રમાણમાં નુકસાન કરે છે નાવ ધ સિચ્યુએશન ઇઝ આઉટ ઓફ કંટ્રોલ હવે જે પરિસ્થિતિ આને કારણે ઊભી થઈ છે એ રોકી શકાય નથી કંટ્રોલ કરી શકાય નથી અંકુશની બહાર વહી ગઈ છે ઇન્ટરપ્રિટ ઇન્ટરપ્રિટેશન ટુ ધ સાયકલ ઓફ નેચર એન્ડ એન્વાયરમેન્ટ ઇઝ અ સાઈડ ઇફેક્ટ ટુ ઓફ મોડર્ન લાઈફસ્ટાઈલ કે જે વાતાવરણ છે એની જે સાયકલ છે જે કુદરતી સાયકલ છે કે ઉનાળામાં ગરમી થવી શિયાળામાં ઠંડી લાગવી ચોમાસામાં વરસાદ આવો તો તમે જોઈ શકો છો ગ્લોબલાઇઝેશનને કારણે આ સાયકલ તૂટી ગઈ છે ઉનાળામાં પણ તમે વરસાદને જોઈ શકો છો શિયાળામાં ગરમીનો અનુભવ થાય છે ચોમાસામાં તમને ઠંડી લાગે છે વરસાદ ઓછો આવે છે ક્યાંક એરિયામાં વધુ વરસાદ આવે છે તમારા એક જ શહેરમાં કે એક જ એરિયામાં એરિયા મોટો હોય તમને એવું જોવા મળે કે તમારા તમે જ્યાં છો એ બાજુ વરસાદ ન હોય ત્યાં થોડાક અડધો કિલોમીટર દૂર કે થોડાક વધારે દૂર જાઓ છો તો અહીંયા વરસાદ હોય છે બે પાંચ કિલોમીટરના અંતરે વરસાદ હોય ન હોય એવો પ્રશ્ન બની શકે એક જ શહેરમાં અમુક ભાગમાં વરસાદ હોય અમુક ભાગમાં વરસાદ હોય એવું થઈ શકે દેટ ઇઝ એ ચેન્જ ઇન ક્લાઇમેટ ચેન્જ ઇન નેચર સાયકલ કે નેચરની જે સાયકલ છે એમાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે અને ચેન્જનું જે મુખ્ય કારણ છે એ આપણે ડેમેજ કરેલું છે એન્વાયરમેન્ટને ડેમેજ કર્યું છે અને ડેમેજ કરવા પાછળ આપણી જે મોડન લાઇફ છે આપણા મોર્ડન ઇન્ડસ્ટ્રીઝના જે કન્સેપ્ટ છે જે ટ્રાન્સપોર્ટેશન જે છે આપણા એર એરોપ્લેન ટ્રેન બસ એમાં જે અસંખ્ય વધારો થયો છે તો આ બધાને કારણે આપણે એન્વાયરમેન્ટને ઘણું બધું નુકસાન કરેલું છે નેચરને ઘણું બધું નુકસાન કરેલું છે અને એને કારણે આપણે ફર્ટિલિટી ઓફ લેન્ડ ફોરેસ્ટ રિવર્સ ઓશન આર ઓન ધ વે ઓફ ટોટલ ડિસ્ટ્રક્શન જે કુદરતી સ્ત્રોત જે છે ચોખ્ખી હવા ચોખ્ખું પાણી જમીનની ફળદ્રુપતા જંગલો નદી દરિયો સમુદ્ર આ બધા હવે ધીમે ધીમે નાશવંત થઈ રહ્યા છે ધીમે ધીમે નાશ તરફ જઈ રહ્યા છે એનું મુખ્ય અને મુખ્ય કારણ આપણી લાઈફસ્ટાઈલ આપણી ઇન્ડસ્ટ્રીઝ આપણા બિઝનેસ પોલિસીઝ આ બધા એના મુખ્ય કારણો છે ધ અર્થ ઇઝ ક્રાઈંગ એન્ડ શોબિંગ એવું કહી શકાય કે ધરતી અત્યારે રોઈ રહી છે કે મને બચાવો હું મરી રહી છું ધ સ્લોગન ઓફ ટુડે શુડ સેવ ધ અર્થ આજનો જે સ્લોગન કહી શકાય અત્યારના સમયનું આજના સમયનું પૃથ્વીને બચાવો નહીતર આપણા જે પછીના જે જનરેશન છે એને કદાચ આમાંથી ઘણા બધા નેચરલ રિસોર્સિસ જોવા નહીં મળે કદાચ એનો નાશ થઈ ગયો હશે અને ફરીથી એ રિવાઇવ નહીં થઈ શકે જીવંત નહીં થઈ શકે ઇટ ઇઝ અ વેરી સિરિયસ મેટર ફોર અશ ફોર અવર સોસાયટી ફોર અવર લાઈફ સ્ટાઈલ ધ સિરિયસ ઇમ્પ્લિમેન્ટેશન ટુ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ ઓનલી વે ટુ મેનેજ એક્લિટીઝ ઇટ વિન સેવ મીન્સ નેચર ખરેખર ગંભીર બાબત છે અને ગંભીર રીતે આપણા બિઝનેસ યુનિટમાં આપણી કંપનીમાં આપણી ઇન્ડસ્ટ્રીઝમાં ઇવન આપણી લાઈફસ્ટાઈલમાં આપણે લાગુ પાડવી જોઈએ જેથી કરી અને આપણે આ ધરતીને આ પર્યાવરણને આ સમાજને આ કુદરતને જે નુકસાન પહોંચાડી છીએ એ અટકાવી શકાય ઓછું કરી શકાય અને એને બચાવી શકાય જે આપણને ભવિષ્યમાં ઇટ વિલ ફીડ અર્સ જે આપણને ભવિષ્યમાં પોષણ પૂરું પાડવાની છે કે અત્યારે પણ પોષણ પૂરું પાડી રહી છે અને ભવિષ્યમાં આપણને પોષણ પૂરું પાડી શકે નંબર ફાઈવ બ્રોડ કન્સેપ્ટ ધેન ફિલેન્થ્રોપી સમ કંપનીઝ યુઝ ટુ ગીવ હ્યુજ એમાઉન્ટ બાય વે ઓફ ડોનેશન એન્ડ ચેરિટી સચ activities ઓફ ધ કંપની are પેલેન ટ્રોપિક ઇન નેચર ઘણી બધી કંપની એવી છે કે જે પોતાના નફામાંથી પોતાની ઇન્કમમાંથી ઘણી બધી મોટો ભાગ ડોનેશન તરીકે ચેરિટી તરીકે આપે છે આ પ્રકારની જે એક્ટિવિટીઝ એ કંપની કરે છે એ આપણે એને એવું કહી શકીએ કે એક્ચ્યુઅલી ડોનેશન કે ચેરિટી નથી પણ એનું વળતર છે એવું કહી શકીએ ઇટ ઇઝ અ રિવોર્ડ કે ઈ જે પોતે આ સ્ત્રોત નેચરલી જે સ્ત્રોત છે કુદરતી જે સ્ત્રોત છે એમની પાસે એમાંથી જે ઉપયોગ કરે છે એના પરોપકાર જે લે એના ઉપર છે એ ચૂકવે છે એનો જે ભાગ છે હક હિસ્સો એ ચૂકવે છે ખરેખર ડોનેશન કે ચેરિટી કહી શકાય નહીં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇઝ બ્રોડર બ્રોડર કન્સેપ્ટ ધેન ફિલેન્ટ્રોફી સીએસઆર સોશિયલ સોરી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એનો જે ખ્યાલ છે એ ફિલેન્થ્રોફી મતલબ પરોપકારી જે કરવો ઉપકાર કરવો એનાથી કંઈક વિશેષ છે એનાથી ખૂબ જ બધું મોટો છે ખાલી ગિફ્ટ કે ડોનેશન કે ચેરિટી આપી દો એ સીએસઆર નથી સીએસઆર ઇઝ અ બિગ બંચ ઓફ મેની એક્ટિવિટીઝ ઘણી બધી એક્ટિવિટીઝ કરવાનું એક બંચ છે એમાં સીએસઆરમાં ઘણી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે એના પ્રોજેક્ટ એન્ડ પ્રોગ્રામ્સ એના ઘણા બધા પ્રોગ્રામ છે એના પ્રોજેક્ટ છે વાઇલ ફિલેન્ટ્રોફી ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ સીએસઆર તમે જે ડોનેશન કરે છે કંપનીઓ જે ચેરિટી કરે છે એનો એક નાનો હિસ્સો છે તમે ચેરિટી કે ડોનેશન કરો મતલબ સીએસઆર ની સિસ્ટમ એપ્લાય કરી છે એવું સમજી શકાય નહીં સીએસઆર માં તો બંચ ઓફ એક્ટિવિટીઝ ઘણી બધી પ્રવૃત્તિઓનો અંદર ભંડોળ છે સમાવેશ થયેલો છે કે તમે જેમાં એના માટે જે ચેરિટી કે ડોનેશન આપો છો મતલબ સીએસઆર સિસ્ટમ એપ્લાય થઈ ગઈ એવું કહી શકાય નહીં ઇન શોર્ટ ઇટ ઇઝ અવર સોશિયલ ઓર ઇથિક એથિકલ રિસ્પોન્સિબિલિટી ટુ સેવ અર્થ કે આપણી સામાજિક અને નૈતિક જવાબદારી છે કે હવે આપણે પૃથ્વીને બચાવી જોઈએ નેચરલ રિસોર્સિસ છે કુદરતી સ્ત્રોત જે છે એને આપણે સાચવવા જોઈએ બચાવવા જોઈએ અધરવાઇઝ ભવિષ્યમાં એ ખતમ થઈ જશે પૂરા થઈ જશે અને આપણું જીવન પણ આ પૃથ્વી ઉપરથી પૂરું થઈ જશે આપણે આપણી જાતને બચાવી શકશું નહીં ઓકે નેક્સ્ટ સેશનમાં આપણે હવે એના એડવાન્ટેજીસ વિશે ડિસ્કશન કરીશું